નેતાઓ બોલીને ભૂલી ગયા. વલસાડના ગુંડલાવમાં શ્રમિક કેટલાય દિવસથી ભૂખ્યા ટળવળે છે. આપણા નેતાઓની એક જૂની આદત છે કે જાહેરાત તરત જ કરી દે, પણ પછી પૂછો તો ખુદને જ ખબર હોય કે આવું જ કંઈક વલસાડ નજીકના ગુંદલાવમાં જોવા મળી રહ્યું છે. જ્યારે લોકડાઉન આવ્યો ત્યારે વાહન વ્યવહાર બંધ થતાં રોજ ઉપર કામ કરતા લોકો કામ બંધ થતાં ચાલતા પોતાના વતન જવા નીકળી ગયા હતા. પરંતુ સરકારે જાહેરાત કરી કે આવા લોકોને પકડીને એક જ જગ્યાએ રાખો, જમાડવાથી માંડીને રહેવાનું સરકાર ગોઠવી દેશે. બસ આ જાહેરાત થતાં જ આવા પરિવારોને અટકાવી દેવાયા હતા અને જ્યાં હતા ત્યાં લોક થઈ ગયા છે. પણ હવે આવા પરિવારોને નેતાજીની જાહેરાત મુજબ ખાવા ક્યાં જવું તે પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે કોઈ અહીં ભોજન કે બીજી વ્યવસ્થા માટે નહીં આવતા આવા પરિવારો ભૂખે તડપી રહ્યા છે અને તેઓ હાલત દયનીય બની ગઈ છે. વલસાડના ગુંડલાવ ખાતે ગુજરાતના તેમજ અન્ય રાજ્યોમાંથી આવી મજૂરી કામ કરી રોજનું કમાઈને રોજ ખાતા પોતાના પરિવારનું ગુજરાન કરતા આશરે 50-60 જેટલા પરિવારોનો હાલ લોકડાઉન દરમિયાન ખાવાના ફાફા પડી રહ્યા છે અને સરકાર દ્વારા સહાય ન મળતા આવા પરિવારોને હાલ ભૂખથી પીડાઈ રહ્યા છે અને પોતાના વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સત્યડે.com વલસાડ. इधर से लीक पड़े करके गए, कुछ मिलता नहीं है और एक दो किलो मिलेगा भी तो साहब हम उसमें क्या करेंगे? पांच पांच जन, छः छः जन, एक जन घर में कमाने वाले, खाने वाले हैं, कमाने वाला एक है, कहाँ से आएगा? यही सब हम लोग का परेशानी है, कोई सुनवाई नहीं है. और जगह देखिए तो हर चीज़ मिल रहा है, ये शक्तिनगर में कोई सुनवाई नहीं है. हम लोग परदेसी आदमी, हम लोग भारत में रह रहे हैं, सब चीज़ का हम लोग का टेंशन है और इतना हमारा सब जितना चाली वाले हैं सब भूखे मर रहा है. इधर हम लोग भूखा मर रहे, कोई इधर आता नहीं है, न टीवी एंड पेपर है, कुछ कोई इधर खबर लेने आता नहीं है. और आए सरपंच आए, कह के कि तुम लोग को मिलेगा किट आएगा, कुछ अभी तक कुछ नहीं आया है. आए थे आज 27 को आए थे, वापस नहीं आए, इधर नहीं आए, उधर आते हैं, ओम प्रकाश की तरफ उधर चले जाते हैं. किसी मिलेगा 21 सब तुम लोग को मिलेगा, सब कुछ मिलेगा. अभी कुछ नहीं मिला हम लोग को. सरपंच को आए, इधर आ गए, गए आता है, फिर लिख के ले गए सब कर, अभी किसी कुछ नहीं आया. लिख के ले गए आधार कार्ड, बैंक खाता लिख के ले गए, सब नहीं आया. आज तक इधर कोई पूछने भी झाकने भी नहीं आया. हम लोग का तो राशन कार्ड है नहीं, लेकिन हम लोग को 27 तारीख सरपंच आए थे यहाँ पे. उसके बाद मैं बोले 1 तारीख से हम लोग का किट, आप लोग का किट आ जाएगा, लेकिन आज तक किट नहीं आया. हम लोग का जो राशन कार्ड नहीं आएगा, जो सामने से आके बोले कभी कि आपको रोल राशन कार्ड नहीं है तो ये चीज़ करना पड़ेगा, तो हम लोग उसके आगे कर सकते हैं, लेकिन कोई आता नहीं, कोई सुनवाई नहीं करता है. हम लोग यहाँ चेयरमैन के पास जाते हैं तो वो भी कुछ नहीं करता नहीं है. हम लोग फैमिली से रहते हैं, कंपनी में काम करने वाले हैं, कंपनी में काम करने वाले हैं, तो हम लोग कंपनी बंद है तो हम लोग क्या खाएंगे, क्या कमाएंगे और क्या हमारे बच्चों को दिलाएंगे? ऐसा ही है ना, तो गाड़ी चालू है ना, तो कोई कहीं किधर लॉकडाउन पूरा बंद है ना, किधर जा सकते ना आ सकते ना, कोई सामान ला सकते, कुछ भी नहीं कर सकते हैं. लेकिन सरपंच हम लोग के कुछ भी नहीं सुनता है. आते हैं सरपंच जो भी ना उधर से आके चले जाते हैं, लेकिन इधर तो कोई आता ही नहीं है. कोई मड़ी भी नहीं, हमने खबर भी नहीं बेचता था, कि भी खबर नहीं. અને અત્યારે સુધી અત્યારે કંઈ અમને મળી બી હતી અને અમે ભાડુતી કરીએ છીએ. અહીંયા બધા મતલબ કમસે કમ અહીંયા આટલા આજુબાજુમાં 60-70 રૂમ છે, ભાડા બધા ભાડુતી જ છે. ના અંદર 80 પ્લોટ છે, 80 પ્લોટના અંદર છે ને 20 ખાલી છે, બાકી અડધા ભાડુતી છે ને અડધા ઘરના છે. મેં પોતાનું અહીંયા એ ઘર છે મારું, રાશન કાર્ડ બધું છે, પણ એમ કે સરપંચને એમ કે આવે પછી અનાજ આપીએ, એમ કે તમારા હમણાં નથી તો આવે, આવું ઓર્ડર આવ્યા પછી આ મોટા લગ્ન અમને કંઈ નથી, હજુ લગ્ન કોઈ જોવા નથી આવ્યા, પણ જેના સરપંચ સાથે ઓળખાણ છે તે લોકોને બધાને ત્યાં સામાન પહોંચી ગયો છે, અમને કોઈ હજુ આવ્યું નથી. સરપંચ આવેલા હતા? સરપંચ બી નથી આવ્યો, અહીંયા કોઈ જોવા નથી, અહીંયા આવ્યો આજે 10 દિવસ થઈ ગયા, કોઈ નથી હજુ આવ્યો. આજે બી ગયા હતા એમ કે 2 દિવસ પછી આપો, એમ કે કલેક્ટરનો ઓર્ડર આવે પછી મળશે, તા લગ્ન મળશે નથી એવી વાત કરે છે. હવે અમારે શું કરવું, કઈ કરવું નથી, આજે 10 દિવસ થઈ ગયા, 10-12 દિવસ થી કઈ નથી કરવાની મારી પાસે. અમારા છોકરા બધા મજૂરી છે, તો હમણાં અમે બધા વાટે જોન જોન બેસે કે આવશે, આજે આવશે, કાલે આવશે, તારીખ મારે, તારીખ પ્રમાણે નહીં આવે તો પછી ખાવાના શું? અમે ભાડુતી જ છે અહીંયા અમારા દેશમાં. હવે અમારા અહીંયા આધાર કાર્ડ છે પણ રાશન કાર્ડ નથી, જવાનું તો પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે જવાનું કેવી રીતે અમારે ત્યાં કરે? સરકારે કઈ આપ્યું નથી, સરકાર થી કઈ મળ્યું નથી. બિહાર રહેતા હૈ ભડે મેં, બહુ દિન સે રહેતા હૈ ઇધર, મેં અભી કુછ મિલા નહીં હૈ, કોઈ સુવિધા નહીં હૈ, કોઈ પૂછને ભી નહીં આતા હૈ, કુછ દેખને ભી નહીં આતા હૈ ઇધર મેં કોઈ ભી આદમી કો. યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.